ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે બીમનો એક દાખલો જોઈએ અહીંયા એક સિમ્પલી સપોર્ટેડ બીમ આપેલો છે જેનું એક્ઝામ્પલ આપણે આજે સોલ્વ કરીશું તો સૌથી પહેલાં તમે જે આખુંથી જોઈ રહ્યા છો એ આપણો ક્વેશ્ચન છે એને આપણે સોલ્વ કરવાનું છે સોલ્વ શું કરવાનું છે તો બીમના રિએક્શન શોધવાના છે કઈ રીતે શોધાય હું તમને સમજાવીશ અહીંયા આપણને બે ટેકા રીતે આપેલા છે એક રોલર સપોર્ટેડ છે અને એક સિમ્પલ સપોર્ટેડ છે આ ત્રિકોણ છે એ બીમના સપોર્ટ છે અને ઉપર ગ્રીન કલરની જે લાઈન છે આડી જેને હું ડાર્ક કરું છું એ આપણો બીમ છે બીમમાં ત્રણ લો સોરી બે લોડ લાગે છે એક આઠ કિલોમીટરનો પોઈન્ટ લોડ છે આ એરોથી દર્શાવેલો હોય તો પોઈન્ટ લોડ થાય અને આમ આવા સિમ્બોલ સાથે ગુંચડા જેવો સિમ્બોલ હોય તો એને આપણે યુડીએલ કહીશું અને એને આ રીતે દર્શાવે આ રીતે લીમ પાંચ કિલોમીટર પ્રતિ મીટર હવે એક નિયમ યાદ રાખો કે જ્યારે પણ આપણે દાખલો ગણવો હોય ત્યારે આપણે પોઈન્ટ લોડની જરૂર પડે યુડીએલની જરૂર પડતી નથી પણ યુડીએલને ગણતરીમાં કરવો પડે તો આપણે આ બીમને પોઈન્ટ લોડમાં કન્વર્ટ કરી દઈશું તો બીમ આ રીતે કન્વર્ટ થશે જેમ છે એટલી લંબાઈમાં દોરી દેવાનું છે એના પોઈન્ટ સોરી અહીંયા નહીં આવે અહીંયા આવશે બી પોઈન્ટ ઉપર તો અહીંયા એ આ બી અને સી પોઈન્ટ ઉપર આઠ કિલોમીટરનો લોડ લાગે છે તો આ આઠ કિલોમીટર થઈ ગયું હવે રહી વાત યુડીએલ યુડીએલને પોઈન્ટ લોડમાં કઈ રીતે કન્વર્ટ કરાય તો યુડીએલ કેટલા કેટલી લંબાઈમાં છે એ જોવાનું તો એથી બી વચ્ચે છે ચાર મીટરમાં તો એના અડધો અડધ બે ટુકડા થાય અને ગુણાકાર થાય પાંચ ગુણ્યા ચાર એનું કુલ અંતર આ આપણો પોઈન્ટ લોડ થઈ ગયો અને એના બે ટુકડા થઈ જાય બે મીટર બે મીટર પહેલા લાગી ગયો બે મીટરના બે ટુકડા થઈ જશે આ ઉપરનો યુડીએલ છે ઉપરનો બીમ જુદો છે આપણો અહીંયાથી તો એ એના આ રીતે મેં કન્વર્ઝન કર્યા ફરીવાર કન્વર્ઝન કરું છું જેથી તમને યાદ રહે બીમ દોરી દેવાનો છે એ પોઈન્ટ બી પોઈન્ટ ઉપર બીજો સપોર્ટ છે સપોર્ટને પણ આપણે આ રીતે એરોથી દર્શાવીશું હવે યુડીએલ ને વચ્ચોવચ જેટલી લંબાઈ છે યુડીએલની લંબાઈ ચાર મીટર અહીંયા આપેલી છે એથી બી સુધી તો એના બે ટુકડા આપણે બે મીટર બે મીટર અને પોઈન્ટ લોડ તો પાંચ એની કુલ લંબાઈ આ રીતે ગુણાકાર થશે અને અહીંયા તો સી ઉપર આપણો આઠ કિલોમીટરનો લોડ છે જ આ પોઈન્ટ થયો બી અને આ થયો એ તો આનાથી સિમ્પલ થઈ ગયું હવે સીધું આપણે લખવાનું છે કે બિંદુ એ આગળ ઇંગ્લિશમાં લખવું હોય તો આ રીતે લખાય ટેકિંગ મોમેન્ટ એટ ઈ અથવા બિંદુ એ આગળ મોમેન્ટ લેતો તો મોમેન્ટમાં આપણે જોયું હતું બે પ્રકારના મોમેન્ટ હોય એક ઘડિયાળની દિશામાં એક ઘડિયાળની વિરુદ્ધ દિશામાં તો અહીંયા આપણે લખીશું એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ બરાબર ક્લોકવાઈઝ મોમેન્ટ તો આ મોમેન્ટ આપણે બંને રીતે સાબિત કરીશું કઈ રીતે થાય છે જોઈશું આગળ હવે ક્યાંથી મોમેન્ટ લેવાનું છે હવે આપણે આ બિમને હાલ યાદ રાખવાના નથી ઉપરવાળા આપણો આટલો ભાગ જ યાદ રાખવાનો છે જેને સિમ્પલ કર્યો છે અને એને ટુકડા સ્વરૂપમાં તો સૌથી પહેલું મોમેન્ટ લો તો જે બિંદુનું મોમેન્ટ લેતા હોય આપણે અહીંયા ટેકો છે ને આપણે આ રીતે નામ આપીશું આર એ અને ટેકો છે તો આર બી જે બિંદુનું મોમેન્ટ લેતા હોય એની કોઈ ગણતરી કરવાની રહેતી નથી તો એના પછીની ગણતરી તો એના પછીનો બીમ તો અહીંયા આટલો બીમ દોરતો જઈશ અહીંયા એટલે તમને ખ્યાલ આવે કે એના પછી તો એ પોઈન્ટથી આપણે ગણતરી કરી એના પછી કયો લોડ આવ્યો તો આટલો લોડ આવ્યો કયો આવ્યો પાંચ ગુણ્યા ચાર આ રીતે જ લખાય વીસ ના લખાય ધ્યાન રાખજો પાંચ ગુણ્યા ચાર જ લખવું પડે કેટલા અંતરે આવ્યો બે મીટરે અને આ પોઈન્ટ એ છે એનું ગણવાનું નથી તો એના પછીનો લોડ કયો છે એ જોવાનો તો પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર છે હવે જુઓ આ લોડથી આ એટલે કે પાંચ ગુણ્યા ચારનો જે લોડ છે એનાથી આ બીમ આ ટુકડો જે છે હું બ્લેક કલરથી કરું છું આ બીમનો ભાગ આ બીમ કઈ બાજુ ફરશે એ બિંદુના આધારે તો આ ક્લોક દિશામાં આ રીતે ફરશે તો કયો થયો ક્લોક વાઈઝ તો ક્યાં આવે ક્લોકવાઈઝ બાજુમાં આવે આ બાજુ તો ત્યાં તમારે શું લખવાનું પાંચ ગુણ્યા ચાર આ બળ થયું ગુણ્યા એ એ બિંદુથી એનું અંતર કેટલું છે તો અહીંયા અંતર કેટલું છે બે મીટર તો અહીંયા આપણે બે કરીશું તો એક પોઈન્ટ પૂરો થઈ ગયો હવે બીજો પોઈન્ટ તો બીજો બીમ આગળ વધશે પોઈન્ટ એ છે ત્યાંથી આગળ વધીશું આ તો આવશે જ વચ્ચે પાંચ ગુણ્યા ચાર બે મીટરે ફરીવાર બે મીટરે આ ટેકો આવે તો ટેકો પણ એક પ્રકારનો બળ બળદ છે આરબી બી પોઈન્ટ તો હવે એથી બીનો પોઈન્ટ એથી બીનો પોઈન્ટ હવે અસર કોની જોવાની છે આની તો અસર આપણે જોઈ લીધી તો એને ગણવાની નથી હવે બીજો પોઈન્ટ આરબીની અસરથી આટલો ભાગ એટલે કે એથી બીનો ભાગ કઈ બાજુ પડશે તો એ ક્યાં જશે એન્ટી ક્લોક હોય તો આ બાજુ આવે તો આરબીનું મૂલ્ય આપણને ખબર નથી એટલે આરબી કરીશું ગુણ્યા આરબીથી એનું અંતર આ અંતર લેવાનું છે આપણે કેટલું થાય ચાર આને આપણી ગણતરી થઈ ગઈ છે ને આપણે એને લેતા નથી આરબીથી અંતર કેલું થશે તો ચાર અહીંયા લઈશું કેમ એન્ટી ક્લોકવાય લીધું તો આરબી ઉપરની બાજુ છે આ અહીંયા પોઈન્ટ ફિક્સ છે લંઘચ્યું છે એવું સમજી લેવાનું અને આ આપણો દેખાડો છે કઈ બાજુ જશે ઉપરની બાજુ અગેન ત્રીજું બળ હજી રહી ગયું તો ત્રીજું બળ અહીંયા પોઈન્ટ એ ક્યાં આવશે અહીંયા હવે હું વચ્ચેના પોઈન્ટ નથી લખતો ડાયરેક્ટ સી આઠ કિલોન્યૂટર અંતર કેટલું થશે કુલ અહીંયા બી પોઈન્ટ છે એટલે ટોટલ અંતર બે અહીંયા બે અને અહીંયા બે ટોટલ અંતર કેટલું થશે એથી છનું અંતર બળ કેટલું છે આ આ પણ કઈ બાજુ ફરશે ક્લોકવાઈઝ જશે આ મૂકી જોવાનું એ આ મેં આ બોલપેનથી આઠ કિલોમીટરનું વજન અડાડ્યું મોગડીથી તો કઈ બાજુ ફર્યું એ ઘડિયાળના કોટન દિશામાં આરબીમાં કઈ બાજુ ફરતું હતું ઉપરની દિશામાં એમાં કઈ બાજુ ફરતું હતું અહીંયા તો અહીંયા મેં જે હાથથી અંગૂઠાથી પકડ્યું છે એ ભાગ કયો થશે મારો એ પોઈન્ટ તો આ કઈ બાજુ ફર્યું ઘડિયાળના કોટાની દિશામાં તો અહીંયા પ્લસ જ કરવાનું છે શું આવશે આઠ અને એ બિંદુ સુધીનું અંતર ટોટલ છ આ ભાગ તમારે દોરવાના નથી અમે તમારી સમજણ માટે દોરા છે આપણે આટલો ભાગ જ યાદ રાખવાનો છે ઉપરનો તો શું થશે હવે અહીંયા હું લખું છું લાલ બોલ પેન લઈએ એટલે થોડો ખ્યાલ આવી જશે આર બી ગુણ્યા ચાર તો થશે જ પાંચ ગુણ્યા ચાર એટલે વીસ વીસ ગુણ્યા બે એટલે ચાલીસ અને આ કેટલા થશે અડતાલીસ તો આ બેનું ટોટલ કેટલું થાય એટી એટ તો આરબી ગુણ્યા ચાર અગેન અહીંયા લખું છું આરબી બરાબર અઠ્યાસી ભાગ્યા ચાર કેટલો આવે જવાબ બાવીસ જવાબ આવે તો આરબીનું મૂલ્ય કેટલું થઈ ગયું અહીંયા આપણે લખી દઈશું બાવીસ કિલો ન્યૂટન એકમ લખવો જરૂરી છે હવે આર આરએનું મૂલ્ય શોધવાનું છે તો અહીંયા એ તો સિમ્પલ જ છે તમે આ રીતે અહીંયા લખી શકો છો કે ઉર્ધ્વ બળોને સરખાવતો શું લખવાનું તમાર ચોપડીમાં આવું લખેલું નથી ઉર્ધ્વ બળોને સરખાવતો ઉર્ધ્વ એટલે વર્ટિકલ રિઝોલ્વિંગ દિંગ ફોર્સિસ ઇન વર્ટિકલ ડાયરેક્શન ઇંગ્લિશમાં લખવું તો આવું લખવું પડે રિઝોલ્વિંગ ધી ફોર્સિસ ઇન વર્ટિકલ ડાયરેક્શન એટલે આપણી બીમમાં જોઈએ તો બળ કેટલા છે એક આ બે જે આપણે દાખલામાં આપેલા હતા અને આ બે ટેકા આપણે લીધા છે બળ તરીકે ટેકો હંમેશા બળમાં આવેલા ચાર છે તો બરાબર કરવાનું અહીંયા ઉપરની તરફ જતા બળો એક બાજુ અને બીજી બાજુ નીચે આવતા બળો તો ઉપર જતા બળો કેટલા છે બે છે આર એ અને આરબી બેનો સરવાળો થાય નીચે આવતા બળો કયા છે તો પાંચ ગુણ્યા ચાર એક નીચે આવે છે અને બીજું કયું આવે છે આઠ બળ આવે છે નીચે પણ આપણે આરબીનું મૂલ્ય આપણને મળી ગયું કેટલું છે બાવીસ અહીંયા સોરી આર એ છે વધતા આરે બાકી રહેશે તો આ વીસ અને આઠ કેટલું થાય અઠ્યાવીસ તો આરે બરાબર આ બાવીસ પહેલી બાજુ જો અઠ્યાવીસ માઇનસ બાવીસ કેટલા આવે ટોટલ છ કિલો ન્યૂટન આપણો દાખલો અહીંયા પૂરો થાય છે સિમ્પલ તો તમારે અહીંયા લખી દેવાનું આરે બરાબર છ કિલો ન્યૂટન તો આ રીતે આપણે બધા જ દાખલા ગણવાના છે આ એક ગણ્યો છે હજી બીજો આપણે ગણીશું નેક્સ્ટ વિડીયોમાં